નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જી ટેસ્ટ જેમાં રોજ હું તમને દસ પ્રશ્નો પૂછું છું આ દસ પ્રશ્નોમાં પાંચ પ્રશ્નો હોય છે ભારતની ભૂગોળના બાકીના જે પાંચ પ્રશ્નો એ ભારતના ઇતિહાસના હોય છે એટલે ટોટલ દસ પ્રશ્નો હોય છે આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબો સાચા પડ્યા છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો તમે તમારા આન્સર લખોની છે કમેન્ટ બોક્સમાં હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કઈ જગ્યાએ નવ હજાર હોર્સ પાવર ઇલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન એકમનો પાયો નાખ્યો છે તો સાચો જવાબ રહેશે દાહોદમાં કઈ જગ્યાએ દાહોદમાં ખાસ યાદ રાખજો રેલવે માટેનું આ નવ હજાર હોર્સ પાવરનું ઇલેક્ટ્રિક એન્જિન છે જેના ઉત્પાદન માટેના એકમનો પાયો દાહોદ ખાતે નાખ્યો છે તો મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડ પહેલના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રેલવેના દાહોદ વર્કશોપ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે અને દાહોદ વર્કશોપ ભારતીય રેલવે માટે બ્રોડગેજ ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ્સ અને નિકાસ બજાર માટે સ્ટાન્ડર્ડ ગેઝ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક મોટો લોકોમોટિવ્સનું ઉત્પાદન કરશે આ લોકોમોટિવનું ઉત્પાદન ગ્રીન એનર્જીના ઉપયોગથી કરવામાં આવશે જેમાં ગ્રીન મેન્યુફેક્ચરિંગ ટેગ હશે ઉચ્ચ હોર્સ પાવર ફેટ એન્જિનો માલવાહક ટ્રેનોની અવર જવર ક્ષમતા અને ગતિમાં સુધારો કરશે જેના કારણે સંતૃપ્ત ટ્રેક પર ભીડ ઓછી કરશે અને લોજિસ્ટિકમાં ખર્ચમાં પણ ઘટાડો થશે હવે અહીંયા નવ હજાર હોર્સ પાવરનું ઇલેક્ટ્રિક એન્જિનની વાત કરીએ છીએ એના ઉત્પાદન માટે આ એકમ બનવા તૈયાર છે તમને ખબર છે આપણા ભારતનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિનનું નામ શું છે કેટલા હોર્સ પાવરનું છે બાર હજાર હોર્સ પાવરનું છે અને એનું નામ છે વાઘ ટ્વેલ બી શું આવશે વાઘ ટ્વેલ બી આનું નામ છે આ પ્રોજેક્ટની આપણે જે વાત કરી રહ્યા છે એમાં વીસ હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવી રહ્યું છે જે બારસો ઉચ્ચ હોર્સ પાવર નવ હજાર હોર્સ પાવર લોકોમોટિવ્સનું ઉત્પાદન કરશે આગળ જોઈશું તો ભારતીય રેલવે અપેક્ષા મુજબ બે હજાર ચોવીસની શરૂઆતમાં ફેક્ટરીમાંથી પ્રથમ લોકોમોટિવ બહાર પાડશે અને આ પ્રોજેક્ટ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે પિસ્તાલીસો ટન કાર્ગો લોડને લઈ જવા માટે સક્ષમ હશે આ નવો પ્રોજેક્ટ ટેકનોલોજી ભાગીદાર દ્વારા પ્રશિક્ષણ અને દેખરેખ દ્વારા વર્તમાન માનવશક્તિની કુશ તકનીકી કુશળતાને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને દાહોદ રેલવે વર્કશોપની વાત કરીએ તો એની સ્થાપના ઓગણીસો છવ્વીસમાં સ્ટીમ એન્જિનના સામયિક ઓવરહોલ માટે કરવામાં આવી હતી સડસઠ પોઈન્ટ સડસઠ એકરમાં ફેરાય ફેલાયેલા જે સોળ એકર કવડ વિસ્તાર સાથે દાહોદ વર્કશોપ હાલમાં વેગન્સના પિરિયડિક ઓવરહોલ લાઇન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ્સ અને ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે મિત્રો અહીંયા રેલવે એન્જિનની વાત થઈ છે લોકોમોટિવની વાત થઈ છે તમને ખબર હોવું જોઈએ આપણે ભણ્યા હતા કે ભારતીય રેલવે કવચ નામનું એન્ટી સિસ્ટમ વિકસાવ્યું છે એટલે બે ટ્રેનો એક જ પાટા પર આવે તો એ બે ટ્રેનો છે એ બંનેનું વચ્ચેનું અંતર ત્રણસો એંસી મીટર હોય ત્યાં એ લોકો એ બંને સ્ટોપ થઈ જાય આ પ્રમાણેની સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે આ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે છે અહીંથી તમારા માટે પ્રશ્ન છે ચલો આપણા ભારતીય રેલવેના રેલવે મંત્રી તો અશ્વિની વૈષ્ણવ છે તમને બધાને ખબર જ છે તમારા માટે પ્રશ્ન છે રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ગુજરાતનું કરંટ અફેર એ પણ છેલ્લા છ મહિનાનું બિન સચિવાલય હેડ ક્લાર્ક તલાટી પોલીસ ભરતી માટે સ્પેશિયલ પાંચ ભાગ બનાવેલા છે તમારે જે પણ ભાગ જોવાનો બાકી હોય જોઈ લેજો પરીક્ષામાં તમને મદદરૂપ સાબિત થશે ફક્ત ગુજરાતમાં બનતા બનાવો ગુજરાતના વ્યક્તિ વિશેષ અને ગુજરાતની સંસ્થાઓ વિશેનું કરંટ અફેર છે અહીંયા આઈ બટન તમને જોવા મળશે ત્યાંથી તમને પાંચમો ભાગ મળી રહેશે બાકીના આપણી ચેનલ પર અવેલેબલ છે અને તમને જો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે કે અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો શાંતિ શેટી કમલા હેરિસના સંરક્ષણ સલાહકાર બન્યા છે ભારતીય યુવી નેવીના અનુભવી છે શાંતિ શેટી એમણે અમેરિકાના જે હાલના ઉપરાષ્ટ્રપતિ છે કમલા હેરિસ એમના સંરક્ષણ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શાંતિ શેટી યુએસ નેવીના મુખ્ય લડાઈક જહાજના પ્રથમ ભારતીય અમેરિકન કમાન્ડર છે અને એમણે ડિસેમ્બર બે હજાર દસથી લઈને બે હજાર બાવીસ સુધી ગાઈડેડ મિસાઇલ ડ્રીસ્ટ્રોયર યુએસએ ડેકાતુરને કમાન્ડ કર્યું છે ઓગણીસો ત્રાણુંમાં તેઓ નેવીમાં જોડાયા હતા તો યાદ રાખવાનું છે કમલા હેરિસના સંરક્ષણ સલાહકાર અહીંથી મને યાદ આવ્યું શિક્ષણ સલાહકાર હું બોલવા પણ જઈ રહ્યો હતો જે આપણું વર્લ્ડ બેંક છે ને વર્લ્ડ બેંક આ વર્લ્ડ બેંકના શિક્ષણ સલાહકાર એ કોણ છે ખબર છે આપણા ભારતના મહારાષ્ટ્રના છે રણજીતસિંહ દેસાલે જેઓ બે હજાર વીસમાં જેમને ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળ્યો હતો હવે અહીંયા તો વાત થઈ છે અમેરિકાની કેમ કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે કમલા હેરિશ તો તમારે મને જણાવવાનું છે કે અમેરિકાના હાલના પ્રેસિડન્ટ કોણ છે જેને ખબર હોય કમેન્ટ બોક્સમાં અને કેટલામાં નંબરના છે એ પણ જણાવજો કમેન્ટ બોક્સમાં લખીને હુરુન ગ્લોબલ હેલ્થકેર રીચ લિસ્ટ બે હજાર બાવીસમાં ટોચનું સ્થાન કોણે મેળવ્યું છે નંબર વન પર કોણ છે તો સાચો જવાબ રહેશે ડૉક્ટર સાયરસ પુનાવાલા કોણ છે ડૉક્ટર સાયરસ પુનાવાલા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે ડૉક્ટર સાયરસ પુનાવાલા તમને ખબર હશે મિત્રો આમનું નામ યાદ આવે ને તો તમને તરત યાદ આવ્યું છે આપણે ઘણીવાર ભણ્યા છે અને રિવિઝન પણ કર્યું છે કે ડૉક્ટર સાયરસ પુનાવાલા છે એમને ગયા વર્ષે લોકમાન્ય તિલક પુરસ્કાર મળ્યો હતો કયો પુરસ્કાર લોકમાન્ય તિલક પુરસ્કાર આપણે ઘણીવાર ભણ્યા તો અહીંયા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે અને એમને હુરુન ગ્લોબલ હેલ્થકેર લિસ્ટ છે આ યાદ રાખજો એમાં ટોચનું સ્થાન મેળવ્યું હેલ્થકેર સેક્ટરમાં બે હજાર બાવીસમાં સૌથી વધારે ધનિક અબજોપતિ બન્યા છે છવ્વીસ બિલિયન ડોલર છે એમની ટોટલ જે કહી શકાય નેટવર્થ સાયરસ પુનાવાલા પછી થોમસ ફ્રિક્રિસ્ટ થોમસ ફ્રિસ્ટ જુનિયર એન્ડ ફેમિલી ઓફ એચસીએ હેલ્થકેર લી ઝટિંગ અને મેન્ડ્રિયા ઝુહેંગ એમની ઓગણીસ બિલિયન ડોલર છે એની સાથે તેઓ સેકન્ડ નંબર પર છે તમને ખબર છે આપણું જે સન ફાર્માસ્યુટિકલ છે એમાં દિલીપ સંઘવી એન્ડ ફેમિલી છે ને એ અઢાર બિલિયનની નેટવર્થ સાથે પાંચમા નંબર પર છે અને ચીનના અમે જો ટોટલ આપણે વાત કરીએ ને કયા દેશમાં સૌથી વધારે બિલિયનર છે એ પણ હેલ્થકેર સેક્ટરના હોવા જોઈએ તો ચીનમાં સૌથી વધારે ચોત્રીસ છે ત્યારબાદ અમેરિકામાં સોળ છે સ્વિટરલેન્ડમાં પંદર છે જર્મનીમાં અગિયાર અને ભારતમાં નવ છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વાત કરી તો હવે આપણે સાયરસ પૂનાવાલા આટલા માલદાર બની ગયા એવું કહી શકીએ આપણે સાદી ભાષામાં તો એ શાના કારણે તમને ખબર છે કે આપણા ભારતમાં એક કોરોનાની રસી છે જે લગભગ બધા મિત્રોએ લીધી હશે મોસ્ટ ઓફ લોકોએ એ જ લીધી હશે એવું કહી શકીએ સિત્તેરથી એંસી ટકા લોકોએ લીધી હશે જેને આપણે કહીએ છીએ કોવિશિલ્ડ તો આ જે કોવિશીલ્ડ નામની વેક્સિન છે ને એ કોણ બનાવે છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તમારે મને જણાવવાનું છે કે કોવેક્સિન નામની જે વેક્સિન છે એ કઈ લેબોરેટરી કઈ સંસ્થા બનાવે છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ત્રણ મિત્રો જોડે શેર કરજો એમને પણ કહેજો કે ત્રણ મિત્રો જોડે શેર કરે અને આ પ્રમાણે શેર રાખવાનું ચાલુ કરે ચાલુ રાખે મારો એક ધ્યેય છે કે ગુજરાતના તમામ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમને કરંટ અફેર્સ સાથે જી કે થ્રી સિક્સટી પૂરું કરવું બરાબર અને એ પણ બિલકુલ ફ્રીમાં તમે વિડીયો જોઈ રહ્યા છો બિલકુલ ફ્રીમાં સાથે સાથે આની જે પીડીએફ ફાઇલ છે ને એ પણ તમને બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરવાની છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે આજે આજે એને જોઈન કરી લેજો બીજી વસ્તુ આપણી જે ચેનલ છે જેના પર તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો રાજેશ ભાસ્કર નામની હાલમાં આમાં સાડા પચાસ હજાર પચાસ હજાર પાંચસો મિત્રો છે સબસ્ક્રાઈબર એને આપણે એક લાખ સુધી લઈ જવા છે જો તમારો સાથ અને સહકાર મળશે ને તો તમારે શું કરવાનું છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને બંને ચેનલ અને તમારા મિત્રોને શેર કરવાની એમને પણ કહેજો કે તેઓ પણ સબસ્ક્રાઈબ કરી લે જો તમને એવું લાગતું હોય કે તમને આપણી આ ચેનલથી તમને પરીક્ષામાં બેનિફિટ થયો છે તમે જોશો તો છેલ્લા ખાસા વર્ષોથી હું મતલબ જ્યારથી આ ચેનલ શરૂ કરી છે ત્યારથી લગભગ દરેક પરીક્ષામાં આપણું કરંટ અફેર પૂછાય છે અને છેલ્લા એક વર્ષની વાત કરીએ તો જેટલી પણ એક્ઝામ લેવાઈ છેલ્લા છ સાત મહિનામાં એમાંથી નેવથી પંચાણું ટકા વધારે આપણું કરંટ અફેર પ્લસ જીકે પૂછાયું છે બોરિસ જોન્સન જેવો બ્રિટન અથવા તો યુકેના પ્રાઇમ મિનિસ્ટર છે તેમણે અમદાવાદમાં વિઝિટે આવ્યા હતા ગાંધી આશ્રમની મુલાકાત લીધી તો એના થોડા અંશો છે જે તમને અહીંયા કહું તો એમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું ગાંધી આશ્રમ ખાતે આવેલી અમદાવાદ ગેલેરીને પણ મુલાકાત લીધી ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને ગાંધી આશ્રમમાં રહેલા બ્રિટિશ લેડી મેડલિન સ્લેડનું ક્રુટિનું નામ મીરા રાખવામાં આવ્યું એની પણ તેમણે મુલાકાત લીધી વિઝનર બુકમાં પ્રતિભાવ વ્યક્ત કરતાં એમણે જોન્સનને લખ્યું કે ગાંધી અને જોન્સને લખ્યું છે કે ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે અને ગાંધી આશ્રમમાં આવવાનો ખૂબ જ સારો એવો અનુભવ રહ્યો છે સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી એનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું છે આ અવસરે ગાંધી આશ્રમ તરફથી ગાઈડ ટુ લંડન એક યાદ રાખજો અને ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન આ બે પુસ્તકો છે આ બે પુસ્તકો બોરિસ જોન્સનને આપવામાં આવ્યા બાદમાં તેઓ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે અને અક્ષરધામ છે એની મુલાકાત લીધી આ ઉપરાંત વડોદરા નજીક એક જેસીબી કંપનીના પ્લાન્ટની પણ મુલાકાત લીધી આ બ્રિટિશ કંપની છે જેસીબી અને એમણે એવું કહી શકીએ કે જેસીબી એક વ્હીકલ જે હતું એમાં તેઓ બેઠા પણ ખરા ચાલું પણ કર્યું અને ત્યારબાદ દિલ્હી જવાના જવા માટે રવાના થયા તો આ તમારે આટલા અંશો યાદ રાખવાના પરીક્ષામાં પુસ્તક કેટલા પુસ્તક આ બે પુસ્તક તમને પૂછાઈ શકે કોની ઓટોબાયોગ્રાફી આપી તો લગભગ પરીક્ષામાં તમે બધા ભૂલ કરી શકો કે ગાંધીજીની પરંતુ ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન આ પુસ્તકો આપ્યું છે મને ખાસ યાદ રાખજો બરાબર આગળ વધીએ દર વર્ષે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ ડે ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ આવશે મિત્રો ત્રેવીસમી એપ્રિલ એટલે આજનો દિવસ છે એ વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે તરીકે મનાવવામાં આવે છે એપ્રિલ યુનેસ્કો અને અન્ય સંબંધિત સંસ્થાઓ દ્વારા લેખકો પુસ્તકોના વિશ્વવ્યાપી વાંચનની કળાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્લ્ડ બુક કેપિટલ બે હજાર બાવીસ માં મેક્સિકોની રાજધાની ગુવાડા છે યુનેસ્કોએ ત્રેવીસમી એપ્રિલને વિશ્વ બુક દિવસ તરીકે પસંદ કર્યો છે તમને ખબર છે વિલિયમ શેક્સપિયર મ્યુગ્યુઅલ સર્વેન્ટ અને ઇન્કા ગાર્લી સાલોડેલા વેગા સહિતના મહાન સાહિત્ય વ્યક્તિઓ આ દિવસે મૃત્યુ પામ્યા હતા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઇંગ્લિશ લેંગ્વેજ ડે અને યુએન સ્પેનિશ લેંગ્વેજ ડે એ યુનાઇટેડ નેશન્સ દર વર્ષે ત્રેવીસમી એપ્રિલે મનાવે છે વિલિયમ શેક્સપિયરનો જન્મદિવસ કહો તો જન્મદિવસ અને મૃત્યુ આ બંને એક જ દિવસે છે ત્રેવીસમી એપ્રિલના રોજ અને વર્લ્ડ બુક કોપીરાઈટ ડે આ બધું એક એકરૂપ કહી શકીએ આપણે સ્પેનિશ ભાષા માટે દિવસની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે દિવસ સ્પેનમાં હિસ્પેનિક હિસ્પેનિક દિવસ તરીકે મનાવવામાં આવે જેનો મતલબ થાય છે કે સ્પેનિશ બોલતું વિશ્વ શું છે સ્પેનિશ બોલતું વિશ્વ અહીંથી મને યાદ આવી ગયું મિત્રો કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એકવીસમી ફેબ્રુઆરી યાદ રાખજો એકવીસમી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનામાં આવે છે પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે અને ગુજરાતી ભાષા દિવસ તો તમને બધાને ખબર જ છે ચોવીસમી ઓગસ્ટ મિત્રો રાજેશ ભાસ્કર ટુ નામની આપણી યુટ્યુબ ચેનલ છે એ ચેનલ ઉપર અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોના બાર ભાગ છે મેં અપલોડ કરાયેલા છે તમારે જે પણ ભાગ જોવાનો બાકી હોય તો જોઈ લેજો આ ઉપરાંત તમને અહીંયા અલગ અલગ શોર્ટ ટ્રિક્સના વિડીયો મળશે બાકી જીકે માટે ઘણા બધા વિડીયો મળશે જીકે માટેની સ્પેશિયલ ચેનલ તમે કહી શકો તો તમારે જે તે વિડીયો જોવાના બાકી હોય જોઈ લેજો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ઓઇલ ઇન્ડિયા લિમિટેડે ભારતનો પ્રથમ પ્યોર ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કર્યો છે તો સાચો જવાબ આવશે આસામમાં આસામમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડે ભારતનો પ્રથમ પ્યોર ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો છે તો આ જે પ્લાન્ટ છે આસામના ઝોરહાટમાં કાર્યરત કરવામાં આવ્યો છે જેની સ્થાપિત ક્ષમતા રોજની દસ કિલોની છે અત્યારે દસ કિલો રોજ એ શું કહી શકીએ પ્યોર હાઇડ્રોજન ઉત્પન્ન કરશે પ્લાન્ટ હાલના પાંચસો કિલોવોટ સોલર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીમાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે સો કિલોવોટ એ ઈ એમ ઇલેક્ટ્રોલાઇઝર એરનનો ઉપયોગ કરશે એ ઈ એટલે કે એનિયન એક્સચેન્જ બે એક ટેકનોલોજી છે અને સૌપ્રથમ વખત ભારતમાં આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ પ્લાન્ટ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આનું હવે જે દસ કિલો પ્રતિ દિવસ જે એનું ઉત્પાદન છે હાઇડ્રોજનનું ગ્રીન હાઇડ્રોજન એ વધારીને ત્રીસ કિલો કરશે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ આઈઆઈટી ગુવાહાટીના સહયોગથી નેચરલ ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજનના મિશ્રણ પર અભ્યાસ શરૂ કર્યો છે એ પણ યાદ રાખજો હવે આસામની વાત કરી છે તો આસામને તમે જોઈ શકો છો અહીંયા મેપમાં આ છે આસામ આસામ છે તેનું કેપિટલ દિસપુર છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં સ્થાપના ડોક્ટર હેમંતા વિશ્વા શર્મા જેઓ એના સીએમ છે તેઓ બેડમિન્ટન એસોસિ બેડમિન્ટન ઇન્ડિયા એસોસિએશન ઓફ ઇન્ડિયા બી એઆઈ ઓકે યાદ આવી ગયું બેડમિશન બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના તેઓ અધ્યક્ષ છે આસામના ગવર્નર જગદીશ મુખી છે જેઓ પાસે નાગાલેન્ડનો પણ વધારાનો ચાર્જ છે અને આસામની જે હાઈકોર્ટ છે ને એ ગુવાહાટીમાં આવેલી છે હવે આસામની વાત કરીએ તો તમને તરત યાદ આવવું જોઈએ કાઝીરંગા નેશનલ પાર્ક શું છે કાઝીરંગા નેશનલ પાર્ક છે એ ક્યાં આવેલો છે તો કાઝીરંગા નેશનલ પાર્ક છે એ આવેલો છે આસામમાં એક સીંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે તમારા માટે અહીંયા પ્રશ્ન આવશે મિત્રો કે કાઝીરંગા નેશનલ પાર્ક છે કાઝીરંગા નહીં પરંતુ ગેંડાની વાત કરીએ તો તમને ખબર છે રિસન્ટલી એક સંસ્થા દ્વારા આફ્રિકાના જે કાળા ગેંડા હોય છે ને એ કાળા ગેંડા છે એમના માટે એકસો પચાસ મિલિયન ડોલરના બોન્ડ બહાર પાડવામાં આવ્યા કઈ સંસ્થા દ્વારા બીજી વસ્તુ કાઝીરંગા નેશનલ પાર્ક છે આપણી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને ભારતમાં પ્રથમ એવો નેશનલ પાર્ક છે જેને સેટેલાઇટ ફોન આપવામાં આવ્યો હોય આ ઉપરાંત ઓરંગ નેશનલ પાર્ક યાદ રાખજો જેનું નામ બદલવામાં આવ્યું છે પહેલાં આનું આખું નામ હતું રાજીવ ગાંધી ઔરંગ નેશનલ પાર્ક હવે ખાલી ઔરંગ નેશનલ પાર્ક કેવા છે આ યાદ રાખજો આના સિવાય મિત્રો તમારે યાદ રાખવાનું કે આસામ સરકારે શું કર્યું કે પદ્મની પદ્મશ્રીના જે એવોર્ડ હોય એની તર્જ પર એવોર્ડ આપ્યા જેમ કે અશોમ અશોમ રત્ન પછી અશોમ વિભૂષણ અશોમ ભૂષણ અશોમ સ્ત્રી આમાં કેવું છે પાંચ લાખ ત્રણ લાખ બે લાખ એક લાખ રૂપિયાની ઇનામી રાશિ આપવામાં આવે એટલે એવોર્ડ આપવામાં આવે અને તમારા માટે પ્રશ્ન બીજો કે રતન ટાટાને આસામ સરકાર દ્વારા એક એવોર્ડ આપવામાં આવ્યો છે આ એવોર્ડનું નામ શું છે આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કિરોન પોલાડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી વેસ્ટ ઇન્ડિઝની મર્યાદિત ઓવરના ટીમનો કેપ્ટન હતો એટલે કે પચાસ ઓવરની ઓડીઆઈ ટીમની વાત કરીએ તે વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર અને કુલ એકસો ત્રેવીસ ઓડીઆઈ રમ્યા એકસો એક ટી ટ્વેન્ટી મેચ આંતરરાષ્ટ્રીય ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયનનો ટીમનો ભાગ છે વેસ્ટ ઇન્ડિઝના ટીમનો હિસ્સો હતા જ્યારે વેસ્ટ ઇન્ડિઝે આઈસીસી વર્લ્ડ ટી ટ્વેન્ટી કપ જીત્યો માર્ચ બે હજાર વીસમાં પાંચસો ટી ટ્વેન્ટી મેચ રમનાર સૌપ્રથમ ક્રિકેટર એટલે આ ટી ટ્વેન્ટી મેચ દરેક પ્રકારની ડોમેસ્ટિક હોય ઇન્ટરનેશનલ હોય કે પછી લીગમાં હોય ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં તે વેસ્ટ ઇન્ડિઝ માટે સો ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ રમનાર પ્રથમ ક્રિકેટર બન્યા હતા વેસ્ટ ઇન્ડિઝના છે આ યાદ રાખજો ઓકે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ ભારતમાં નીચે દર્શાવેલા ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધારે છે તો આર્ય આવશે સેકન્ડ છે ઓરિસ્સામાં નીચે દર્શાવેલા ખનીજો પૈકી કયા ખનીજનું ઉત્પાદન સૌથી વધારે હવે ઓડિશા થઈ ગયું નામેનું તો જવાબ રહેશે બોક્સાઇડ ત્રીજો પ્રશ્ન કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે તો સાતમું ભારતમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કુર્ગમાં થાય છે જે આવેલો છે કર્ણાટકમાં અને વિશ્વમાં સૌથી વધારે પૂછાય તો આવશે બ્રાઝિલમાં વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે તો ટોટલ ચાર વર્ગોમાં સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે તો ચિલ્લડ ખાતેથી અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો આપણે જોઈ લઈએ પ્રથમ સવાલ હિંદ સ્વરાજ ઇન્ડિયન હોમ રૂલના લેખક કોણ છે તો કોણ છે આના લેખક તો આના લેખકનું નામ છે મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી હિન્દ સ્વરાજના સેકન્ડ પ્રશ્ન ભારતમાં પહેલું નિર્મિત ભારત માતા મંદિર ક્યાં આવેલું છે બહુવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો વારાણસી બરાબર અને આ વારાણસી પરથી યાદ રાખજો ભારતમાં પ્રથમ એવું શહેર બનશે જેમાં રોપવેનો ઉપયોગ કરવામાં આવશે સાનો રોપવે એ સાના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ભારતની સ્વતંત્રતા બાદ ત્રીવી પર્ષ કોની સાથે સંકળાયેલા હતા તો ભૂતપૂર્વ રાજાઓ ચોથું છે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય યુદ્ધના એ નેતાઓ કોણ હતા જેમની ધરપકડ મિત્ર દગાથો દગાખોરીથી કરાવેલ અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો તો એ હતા તાત્યા ટોપે પાંચમું એન ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમ લેન્ડ આના લેખક કોણ છે તો કોણ છે ભગતસિંહ હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નીચેનામાંથી કઈ જગ્યાએ બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું તો સણાદર ખાતે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવી રહેલા બોરિસ જોન્સન કયા દેશના વડાપ્રધાન બ્રિટનના અથવા પરીક્ષામાં યુકે લખ્યું તો યુકે બેમાંથી ગમે તે લખો તે સાચું છે ગુજરાતનું કરંટ અફેરની જે સિરીઝ છેલ્લા છ મહિનાની એમાં ભાગ એક છે એમાં તમારા બધા મિત્રોનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે પાસઠ હજાર કરતાં વધારે મિત્રોએ જોયું છે સાડા ચાર હજાર કરતાં વધારે મિત્રોએ પસંદ કર્યું છે તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પ્રથમ સવાલ પૂછવામાં આવ્યો હતો આપણા રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે તો વિનય કુમાર ત્રિપાઠી સેકન્ડ પ્રશ્ન અમેરિકાના પ્રેસિડેન્ટનું નામ શું છે હાલના પ્રેસિડેન્ટ તો આવશે જો બાઇડન અહીંયા બરાબર નથી લખાઈ રહ્યું એક મિનિટ જો બાઇડન જેઓ છેતાલીસ નંબરના છે ત્રીજો પ્રશ્ન કોવેક્સિન નામની વેક્સિન છે એ કઈ લેબોરેટરી કઈ સંસ્થા બનાવેલી છે તો આવશે ભારત બાયોટેક હૈદરાબાદમાં આવેલી છે ચોથો પ્રશ્ન આસામ સરકાર દ્વારા રતન ટાટાને જે એવોર્ડ આપવામાં આવ્યો છે એનું નામ છે અશોમ વૈભવ પાંચમો પ્રશ્ન છે કે કાળા ગેંડા માટેના એકસો પચાસ મિલિયન ડોલરના બોન્ડ બહાર પાડનાર સંસ્થા કહી તો હમણાં જ મેં તમને વાત કરી હતી વર્લ્ડ બેંક કઈ છે સંસ્થા વર્લ્ડ બેંક અને અહીંયા મિત્રો એક યાદ રાખજો આપણે ગાંધી આશ્રમની વિઝિટ કરીને બોરિસ જોન્સને એ પરથી યાદ રાખવાનું કે આઝાદી કા અમૃત મહોત્સવ જે અત્યારે ચર્ચામાં છે એની શરૂઆત બાર માર્ચ બે હજાર એકવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી અહીંથી જ ગાંધી આશ્રમથી જ એ ખાસ યાદ રાખજો આમાં ભૂલ ના કરતા હવે જોઈશું અગ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જાણવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કઈ જગ્યાએ ત્રિદિવસીય સ્માર્ટ સિટી સ્માર્ટ શહેરીકરણ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં સ્પેસ સ્પેસટેક ફ્રેમવર્ક લોન્ચ કરનાર રાજ્યનું નામ જણાવો કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું જેને આન્સર આપણે એક કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને એના જવાબો આશા રાખું દરેક મિત્રને ભણવાની મજા આવી હશે જે મિત્રોને ભણવાની મજા આવી હોય એવો વિડીયોને લાઇક અને શેર કરી શકે છે અને આપણી યુટ્યુબ ચેનલ બંને રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત